વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, કેમિકલ કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન, એટલે કે રાસાયણિક સંકલન અને નિયંત્રણ, એમાં ફરી એકવાર નવા ટોપિક વિશે ચર્ચા કરીએ મિત્રો. તો ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં મિત્રો કે તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઇબ કરી ના હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો, અને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો તો જો છો પણ લાઇક કરતા નથી, તો મિત્રો પહેલાં જ લાઇક કરી દો, રાઈટ? લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, રાઈટ? તો સબસ્ક્રાઇબ કરજો. ના કર્યું તો ફરીથી કહું છું, આપણે રાસાયણિક સંકલન અને નિયંત્રણ ભણીએ છીએ અને આજે નવા ટૉપિક વિશે ચર્ચા કરીએ. તો આજનો આપણો જે ટૉપિક છે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન અને વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન એન્ડ લોકેશન ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ, રાઈટ? તો આજે આપણે આખા વિડીયોની અંદર અંતઃસ્ત્રાવ ગ્રંથિઓનું સ્થાન, એકચ્યુઅલી શરીરમાં કઈ કઈ જગ્યા હોય છે આ ગ્રંથિઓ, અને એનું વર્ગીકરણ જોઈશું, અને સ્થાનને આધારે, ઉત્પત્તિના આધારે નું વર્ગીકરણ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો છેક સુધી વિડીયો જોજો, તમારા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, નીટ માટે પણ બહુ જ કામનો વિડીયો છે, તમને ખૂબ જ કામ લાગશે, તો નોટ કરતા રહેજો મિત્રો. તો શરૂ કરીએ. તો ગ્રંથિઓનું પહેલાં સ્થાનની વાત કરી દઉં કે સ્થાન ક્યાં હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં લખ્યું છે પિટ્યુટરી બોડી. પિટ્યુટરી બોડી એટલે અહીંયા લખ્યું છે પિટ્યુટરી ગ્રંથિ, રાઈટ? અહીંયા ગુજરાતીમાં પણ હું લખતો રહું છું સાઈડમાં, એટલે તમને ખબર પડે, પિટ્યુટરી ગ્રંથિ, રાઈટ? તો અહીંયા મેં રાઉન્ડ કરીને બતાવેલી છે, ત્યાં આવેલું છે, મતલબ કે મગજમાં આવેલું છે. અહીંયા તમને દેખાય છે પિટ્યુટરી ગ્રંથિ, રાઈટ? અને એની પાછળ એક્ઝેક્ટ અહીંયા તમે દેખાઈ રહી છે, હું અહીંયા ફરીથી રાઉન્ડ કરું છું, પિનિયલ ગ્રંથિ, અહીંયા લખું છું પિનિયલ ગ્રંથિ, રાઈટ? જે એક્ઝેક્ટલી પાછળ આવેલી હોય છે. એક્ઝેક્ટ બીજી હાઇપોથેલેમસ ગ્રંથિ આવી છે, જે પિટ્યુટરીની ઉપર હોય છે. અહીંયા હું બીજી પેનથી દર્શાવું, રાઈટ? પણ આના અંદર મેં દેખાડી નથી, પણ અહીંયા ઉપર હોય છે, જે છે તમને પહેલાં હું ભણાવી ચૂક્યો છું, હાઇપોથેલેમસ ગ્રંથિ. અહીંયા હું લખું છું હાઇપોથેલેમસ, જે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું ત્યારે આવશે મિત્રો, ફરીથી ડિટેલમાં ચર્ચા કરીશું, રાઈટ? બીજી વાત કરીએ, ગળાની અંદર એક ગ્રંથિ હોય છે, જે અહીંયા લખી છે થાઇરોઇડ ગ્રંથિ, રાઈટ? ગળાની અંદર તમને દેખાઈ રહી છે અહીંયા જે હોય છે થાઇરોઇડ ગ્રંથિ, રાઈટ? ગળાના ભાગમાં હોય છે, અને એની આજુબાજુ પેરાથાઇરોઇડ ગ્રંથિ, ચાર ગ્રંથિઓ આવેલી છે, ચાર ગ્રંથિઓ અહીંયા લખું છું, ચાર જે હોય છે પેરાથાઇરોઇડ ગ્રંથિ, રાઈટ? આ રીતે ચાર ગ્રંથિઓ, પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, જે ગળાના ભાગમાં હોય છે, રાઈટ? એના સિવાય નીચે વાત કરીએ તો કિડની ઉપર જે, એટલે કે મૂત્રપિંડ ઉપર જે એડ્રીનલ ગ્રંથિ આવેલી છે, જોડમાં હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, એક અહીંયા છે અને એક અહીંયા છે, રાઈટ? તો અહીંયા લખું છું એડ્રીનાલિન ગ્રંથિ, રાઈટ? બીજી એના સિવાય હૃદયના અંદર અહીંયા જે હાર્ટ હોય છે, એમાં ધમનીકાંડ હોય છે, ધમનીકાંડની ઉપર અહીંયા સાઈડમાં નીચે એક ગ્રંથિ આવેલી હોય છે, અહીંયા એક્ઝેક્ટ હું દોરું છું, જુઓ એક્ઝેક્ટ, જેને કહેવાશે થાઇમસ ગ્રંથિ. આ બધી ગ્રંથિઓ આપણે ડિટેલમાં ભણવાના છે મિત્રો, પણ અત્યારે હું તમને લોકેશન એક્ઝેક્ટલી બતાવી રહ્યો છું કે ક્યાં આગળ હોય છે, રાઈટ? તો આ થાઇમસ ગ્રંથિ અહીંયા હોય છે, રાઈટ? તો જેને એક્ઝેક્ટ લોકેશન આપણે ફરી વાર પણ ભણીશું જ્યારે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે. એના સિવાય મેં તમને એડ્રીનલ ગ્રંથિ બતાવી, જે મૂત્રપિંડ ઉપર બે, એટલે કે એક જોડ, એટલે કે બે નંબર બે આવેલી હોય છે, મતલબ બે ગ્રંથિઓ આવેલી હોય છે, આ રીતે તમને દેખાય છે અહીંયા એક અને આ બીજી, રાઈટ? અહીંયા આ રીતે એડ્રીનાલિન ગ્રંથિ છે, એને સુપરનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. બીજું એના સિવાય પેન્ક્રિએટિક અહીંયા લખ્યું છે ગ્રંથિ, એટલે કે સ્વાદુપિંડ ગ્રંથિ અહીંયા લખ્યું છે, સ્વાદુપિંડ ગ્રંથિ, જેના અંદર લેંગરહાન્સના કોષપુંજો પણ હોય છે. અહીંયા હું લખું છું લેંગરહાન્સના કોષપુંજો, રાઈટ? એ પણ સ્ત્રાવ કરે છે ગ્રંથિઓનું, એટલા માટે અંતઃસ્ત્રાવનું કોષપુંજો, રાઈટ? તો લેંગરહાન્સના કોષપુંજો પણ હોય છે. એના સિવાય જો સ્ત્રી હશે તો એના અંદર અંડપિંડ આવેલા હશે, ઓવરી, અહીંયા તમે જોઈ શકો છો, ઓવરી સ્ત્રી હશે તો અંડપિંડ ગ્રંથિ, અને જો પુરુષ હશે તો ટેસ્ટીસ, અહીંયા તમે જોઈ શકો છો અંડપિંડ પણ બે હોય છે અને ટેસ્ટીસ, એટલે કે જે શુક્રપિંડ હોય છે એ પણ કેટલા હોય છે, બે હોય છે. અહીંયા તો લખું છું શુક્રપિંડ, જો પુરુષ હશે તો શુક્રપિંડ આ રીતે વૃષણ કોથળીની અંદર આવેલા હશે, અને ઓવરી હશે તો અંડપિંડ હશે તો ઉપર સહેજ આવેલા હશે, જો સ્ત્રીમાં હશે તો, રાઈટ? તો આ રીતે આ બધી જ ગ્રંથિઓ તમને એક્ઝેક્ટ જગ્યા હું તમને દેખાડ્યું છું, એક્ઝેક્ટ જગ્યા ક્યાં હોય છે, રાઈટ? જેથી આપણને ખબર પડે આ ગ્રંથિઓ એક્ઝેક્ટ ક્યાં આવેલી હોય છે, રાઈટ? તો મિત્રો બીજું આપણો જે ટૉપિક છે, આ વાત હતી આપણી કે અંતઃસ્ત્રાવોનો, મતલબ ગ્રંથિઓનો સ્થાનની વાત હતી. ફરીથી કહું છું, આપણે આ સ્થાનની વાત કરી કે એક્ઝેક્ટલી આ અંતઃસ્ત્રાવ કઈ જગ્યાએ આવેલા હોય છે, સ્થાનની મેં તમને વાત કરી. નેક્સ્ટ ટૉપિકની વાત કરીએ કે ઉત્પત્તિના સ્થાનને આધારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું વર્ગીકરણની વાત કરીએ, મતલબ કે ગર્ભસ્તરમાંથી જે અંગો ઉત્પન્ન થાય છે એવી રીતે ગ્રંથિઓ પણ ઉત્પન્ન થાય છે ગર્ભસ્તરમાંથી, કે કઈ કઈ ગ્રંથિઓ કયા કયા અંત, મતલબ ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થઈ છે, રાઈટ? તો ત્રણ મેં તમને કીધું, તો અંતઃગર્ભસ્તરીય, બાહ્ય ગર્ભસ્તરીય, મધ્ય ગર્ભસ્તરીય ગ્રંથિઓની વાત કરીએ આપણે, કે અંતઃગર્ભસ્તરમાંથી જે ગ્રંથિઓ ઉત્પન્ન થાય છે, જેમાં થાઇરોઇડ,
પેરાથાઇરોઇડ, થાઇમસ, લેંગરાસના કોષપુંજો, રાઈટ? અને એના સિવાય હું એક્સ્ટ્રા વાત કરું તો જઠરની આંતરિક ભાગોમાંથી કેટલાક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો એ પણ એના અંદર જ આવે છે. અહીંયા લખું છું, જઠરીય અને આંતરિય ભાગોમાંથી કેટલાક અંતઃસ્રાવ પેદા થાય છે. તો આ ભાગો પણ એ ભાગોમાંથી જે અંતઃસ્રાવ પેદા થાય છે એ ગ્રંથિઓ પણ અંતઃગર્ભસ્તરીય ગ્રંથિઓમાંથી જ અંતઃગર્ભસ્તરમાંથી જ આ ગ્રંથિઓ ઉત્પન્ન થાય છે. બીજી વાત કરી બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ગ્રંથિઓ, રાઈટ? તો એના અંદર પિનિયલ ગ્રંથિ આવશે અને હાઇપોથેલેમસ ગ્રંથિ આવશે મિત્રો, રાઈટ? ફરીથી કહું છું, આ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ગ્રંથિઓ છે જેમાં પિનિયલ ગ્રંથિ અને હાઇપોથેલેમસ ગ્રંથિ આવશે. એના સિવાય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ગ્રંથિઓની એની વાત કરીએ તો શુક્રપિંડ અને અંડપિંડની વાત કરીશું આપણે, કે જેના અંદર મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ગ્રંથિઓ છે શુક્રપિંડ અને અંડપિંડ, રાઈટ? તો આ રીતે ક્લાસિફિકેશન કરી શકે છે અંતઃગર્ભસ્તરીય ગ્રંથિઓ, બાહ્ય ગર્ભસ્તરીય ગ્રંથિઓ અને મધ્ય ગર્ભસ્તરીય ગ્રંથિઓ, રાઈટ? એના સિવાય બે મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિઓ રહી ગઈ જેનું નામ છે એડ્રીનાલિન ગ્રંથિ, અહીંયા તમે જોઈ શકો છો, અને પિટ્યુટરી ગ્રંથિ, રાઈટ? જે મુખ્ય છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો આ ગ્રંથિઓ કેમ મેં અલગથી દર્શાવી છે, કારણ કે આ ગ્રંથિઓ અલગથી આપણે લઈશું. બાહ્ય મધ્ય ગર્ભસ્તરીય ગ્રંથિ છે અને એક છે બાહ્ય અંતઃગર્ભસ્તરીય ગ્રંથિ. કેમ આવું કહેવામાં આવે છે? તો મિત્રો, એડ્રીનાલિન જે ગ્રંથિ છે એના અંદર બે ભાગ આવે છે, એડ્રીનલ બાહ્યક અને એડ્રીનલ મજ્જક, બંને ભાગ અલગ અલગ ગર્ભસ્તરમાંથી પેદા થાય છે. મતલબ એડ્રીનલ એક બાહ્યક છે, મધ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે, અને એડ્રીનલ મજ્જક છે બાહ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે. એટલા માટે આ ગ્રંથિઓ બાહ્ય મધ્ય ગર્ભસ્તરીય ગ્રંથિ કહેવામાં આવે છે, રાઈટ? બાહ્ય અંતઃગર્ભસ્તરીય ગ્રંથિઓની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ, એના અંદર પણ ત્રણ ખંડ આવે છે, અગ્રખંડ, મધ્યખંડ અને પશ્વખંડ. એમાં અગ્રખંડ છે એ અંતઃસ્તરીય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે, અને મધ્યખંડ અને પશ્વખંડ છે બાહ્ય ગર્ભસ્તરીય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે. ફરીથી કહું છું, મધ્ય અને પશ્વ એ બાહ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે, અને અગ્રખંડ એ અંતઃસ્તરી એટલે અંતઃગર્ભસ્તરીય કહેવાશે એમાંથી પેદા થાય છે. એટલા માટે આ ગ્રંથિને બાહ્ય અંતઃગર્ભસ્તરીય ગ્રંથિ કહેવામાં આવે છે. તો આ બંને મેં અલગ લખી છે. ફરીથી કહું છું, એડ્રીનલ જે ગ્રંથિ છે બાહ્ય મધ્ય ગર્ભસ્તરીય ગર્ભસ્તરીય ગ્રંથિ કહેવામાં આવે છે, અને પિટ્યુટરીને બાહ્ય અંતઃગર્ભસ્તરીય ગ્રંથિ કહેવામાં આવે છે, રાઈટ? તો આ રીતે આપણે બધી જ ગ્રંથિઓના વ્યવસ્થિત ક્લાસિફિકેશન મિત્રો આ વિડીયોમાં આપણે ભણ્યા, અને આપણે એનું સ્થાન પણ જાણ્યું, રાઈટ? નેક્સ્ટ વિડીયોમાં હું હજી વધારે તમને નવી માહિતી આપીશ. હવે બધી જ ગ્રંથિઓનું આપણે ડિટેલમાં વર્ણન જોઈશું, એક્ઝેક્ટલી શાના માટે કયા કાર્યો માટે રોકાયેલો છે આ ગ્રંથિઓ, એના વિશે આપણે ચર્ચા કરીશું, રાઈટ? તો ત્યાં સુધી મિત્રો રાહ જોતા રહેજો મારા વિડીયોના, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું પેજ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, જે ફેસબુકમાં છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટરમાં છે, અને ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામમાં છે, રાઈટ? તો મિત્રો જોતા રહેજો હંમેશા. થેન્ક યુ સો મચ.